आज भारत की नारी शक्ति आत्मविश्वास और ऊर्जा जे स्तरे पहुंचो छे एनी पहला क्यारे कल्पना नहोती थई शकती। आज भारत की नारी शक्ति सतर्क पण छे, सजग पण छे। माताओं बहनों, नारी शक्ति वंदन अधिनियम आ संसद में पारित थयो। तमे एम ना मानता के बधा सुधरी गया छे, आ तो तमारो ताप एटलो वध्यो छे ने के आ भल भला ने आ बिल पास करवू पड्यो। नहीं तो एमणे तो त्रण त्रण दायका सुधी एने अटकाववा माटे जेटला खेल थाय एटला कर्या छे। एमनो जरा रेकॉर्ड जोई लेजो, केवा केवा बाना काढ्या, विधान पार्लामेंट नी अंदर बिल फाड़ी नाखे अने नाटकबाजी चाले। एक बाजू कहेवानुं के अमे लाया था अने बीजी बाजू पेलाए फाड़ी नाख्यु। आ पेला जे छे ने ए बी अत्यारे तमारी जोड़े बैठेला छे। आ माताओ बहनोनी जे जागृति छे, माना माताओ बहनोनी जे संगठन शक्ति छे, એના કારણે આ શક્ય બન્યું છે। નહીં તો આખી કંપનીએ મહિલાઓના અધિકારોને છિન્ન બિછિન્ન કરવા માટે હંમેશા એકબીજા સાથે મેચ ફિક્સિંગ કરીને ખેલ ખેલતા રહ્યા છે। રાજ્યસભામાં નાટક કરે અને લોકસભામાં લટકાવી રાખે, આજ એમનો કારોબાર હતો। આજે એ લોકો ખૂબ તકલીફમાં છે કે આ મોદીએ કર્યું કેમ, હવે હા પણ ન કરાય ના પણ ન કરાય, એટલે હવે શું કાઢ્યું છે? આ બહેનોની શક્તિ તોડી નાખવાની, બહેનોમાં ભાગલા પડે, બહેનોમાં મારું તારું થઈ જાય, આ નારી શક્તિને ભાગલા પાડવાનું મોટું ષડયંત્ર આ લોકોએ ચાલુ કર્યું છે। આ ઇન્ડિયા નહીં, આ ઘમંડી આ ગઠબંધન છે। એમને જરા પૂછજો કે આ માતાઓ બહેનોની એકતાની જયારે સૌથી વધારે જરૂર છે। આજે અધિનિયમ આવ્યો છે, આજે નારી શક્તિ વંદનનો જે કાયદો આવ્યો છે એનો લાભ બહેનોને મળવાનો અવસર આવ્યો છે, ત્યારે ત્યારે તમે આ પ્રકારે સમાજમાં નારીમાં ભેદ કરવાના રસ્તા બંધ કરો અને અમને એક બનીને, શક્તિશાળી બનીને એક દી પાર્લામેન્ટમાં જવા દો, પછી અમે પાર્લામેન્ટમાં કાયદા અમે બનાવવાના છીએ, એવી હિંમત સાથે બહેનો કહી દેજો। અને એટલા માટે દશકો સુધી જેમણે સંસદમાં કાયદા પાસ ન કર્યા, કરેવા ઈચ્છા નહોતી, આજે અગર મહિલાઓને આરક્ષણ ના મળે એમની જો નિયત સાફ હોતી તો। લેકિન તુર કિંતુ પરંતુ આવા બધા જાત જાતના બધા પ્રશ્નચિહ્નો લઈને ના આવત। આજે સાચ અર્થમાં મહિલા સશક્તિકરણ જે લોકો ઈચ્છે છે એ મહિલાઓની શક્તિને ધર્મ કે જાતિના આધારે એને તોડવાની કોશિશ ન કરતા, પરંતુ આ લોકો કરી રહ્યા છે। અગર ખરેખર એ લોકો મહિલાઓના વિકાસ માટે સંવેદનશીલ હોત તો આટલા દશકો સુધી એમણે મહિલાઓને આ રીતે પ્રતાડિત કરીને ન રાખ્યું હતું। માતાઓ બહેનો, આ એ જ લોકો છે જ્યારે મોદીએ લાલ કિલ્લાથી મહિલાઓ માટે શૌચાલય બનાવવાની વાત કરી હતી તો મોદીની મજાક ઉડાવતા હતા, પણ એમણે ખબર નહોતી કે એક મહિલાના ઘરમાં ટોયલેટ હોય એના જીવનમાં કેટલો બધો વિશ્વાસ પેદા કરતું હોય છે, એને કેટલી બધી મજબૂરીઓમાંથી મુક્તિ મળતી હોય છે। મોદીએ જ્યારે જનધન ખાતા ખોલ્યા, બેંક ખાતા ખોલ્યા બહેનો દીકરીઓના, ત્યારે એમાં પણ એમણે, બહેનો પાસે તો પૈસા નથી, તમે શું ખાતા ખોલાવો છો, અરે આજે તો એ જનધન યોજના એકાઉન્ટ આજે ધમધમી રહ્યા છે, અનેક બહેનો આજે પૈસા એમાં જમા કરાવી રહી છે। જ્યારે મોદીએ ઉજ્જવલા યોજના શરૂ કરી, ઘેર ઘેર ગેસ પહોંચાડવાનું અભિયાન ઉપાડ્યું તો એમણે એનો પણ ઉપવાસ કરવા માટેનો માર્ગ ઉપાડ્યો હતો, એની પણ મજાક મુદ્દા કરવાનું કામ કર્યું હતું। અમને લાગતું હતું કે ગામની મહિલાઓ એમને ગેસ સિલિન્ડરની શું જરૂર છે, આ બધી પ્રવૃત્તિ જાગતી હતી। જ્યારે મુસ્લિમ બહેનોને તીન તલાક એમાંથી મુક્તિ અપાવવાની વાત હતી હતી ત્યારે એમાં પણ એમને
પોતાના રાજકીય આટાપાટા દેખાતા હતા ત્યારે મુસ્લિમ મહિલાઓના અધિકારોની એમને ચિંતા નહોતી, એમને તો એમની વોટ બેંકની ચિંતા હતી. લેકિન ભાઈઓ બહેનો, આજે જ્યારે બધી મહિલાઓ એમના હક માટે કાનૂન આવે છે ત્યારે એની સામે ખિલાફત કરવા માટે ભાતી ભાતીના ખતરા ચાલી રહ્યા છે, જાત જાતની ઢાલો શોધવામાં આવી રહી છે. આ લોકોને જરા પૂછજો કે તીન તલાકમાંથી મુક્તિ માટે મુસ્લિમ બહેનો માટે કાયદો લઈ આવ્યા તો આ મુસ્લિમ બહેનોના અધિકાર માટે તમે કેમ ઉભા ના થયા?